ઘડતર પ્રક્રિયાને ઘડતર પ્રક્રિયાને વધારે ઝડપી બનાવવાના હેતુસર વિકસ્યો હતો આ સાથે એનું પૃથ્થકરણ કરવાને અંતે આપણને તેના ચાર પેટા સોપાનો પ્રાપ્ત થયેલા જેમાં સૌથી પહેલી બાબત હતી ધ્યાન કેન્દ્રિત થવું રૂપ વર્તન પર ધ્યાન કેન્દ્રિત થવું બીજી બાબત હતી ધારણાત્મક પ્રક્રિયાઓ ત્રીજી બાબત હતી સ્નાયુવિક પુનરુત્પાદનની પ્રક્રિયાઓ ચોથી બાબત હતી પ્રેરણાત્મક પ્રક્રિયાઓ આને અંતે આપણે એ પણ સમજ્યા કે જ્યારે આપણે બાળકોમાં સામાજિક કૌશલ્યો વિકસાવવા છે અથવા તો સ્નાયુક કૌશલ્યો વિકસાવવા છે તો એના માટે શિક્ષક કેવા પ્રકારનું આયોજન તૈયાર કરી શકે આ આયોજન તૈયાર કરતી વખતે એણે જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ છે મૂળ વર્તનને પેટા વર્તનોમાં વિભાજીત કરો દરેક પેટા વર્તન દીઠ કઈ બાબતનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ નક્કી કરો અને એ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કઈ શાબ્દિક સૂચનાઓ આપવાની છે તે પણ નક્કી કરો આ પ્રકારે કરેલા આયોજનથી આપણે આપણા બાળકોમાં સ્નાયવિક કૌશલ્યો કે સામાજિક કૌશલ્યો વિકસાવી શકીએ છીએ આ ઉપરાંત આપણે એ પણ જોયું કે કેવા સંજોગોમાં વ્યક્તિ અધ્યયન કરશે અને કેવા સંજોગોમાં નહીં કરે કેવા સંજોગોમાં અનુકરણયુક્ત વર્તન થશે કેવા સંજોગોમાં અનુકરણયુક્ત થશે નહીં ત્યારબાદ અંત ભાગમાં આપણે બાંડુરાના સામાજિક અધ્યયન સિદ્ધાંતનું મૂલ્યાંકન કર્યું તેની વ્યાપકતા કેટલી છે તેની ઉચિતતા કેટલી છે એ નક્કી કર્યું અને છેલ્લે એની મર્યાદાઓ પણ જોઈ અને સાવ અંતે આપણે તેના શૈક્ષણિક ફલિતાર્થો તથા સામાજિક ફલિતાર્થો જોયા મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે માત્ર મૂર્ખાઓ જ સ્વાનુભવથી શીખે છે તો કદાચ આજે આપણે તેનો મનોવૈજ્ઞાનિક અર્થ પણ શીખ્યા હશું ધન્યવાદ